રાજકોટ નેશનલ હાઈવે જેતપુરની ભાદર નદી ઉપર ગાબડું પડતા સમારકામ કરવામાં આવ્યું અને પુલ બંધ કરવામાં આવ્યો હતો પુલ એક સાઈડ બંધ કરી દેવાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે જેતપુર રાજકોટ નેશનલ હાઈવે પર આવેલા ભાદરના પુલ એક સાઈડથી નબરો પડી જતા એક વર્ષ પહેલા સમારકામ કરવામાં આવ્યું હતું પાંચ વર્ષ પહેલાં બનેલ લાખો રૂપિયાના ખર્ચે બનેલ પુલ બેથી ત્રણ વખત સમારકામ કરવામાં આવ્યું છે પાંચ વર્ષમાં પુલ પર બનાવેલા રસ્તામાં ફરી ડાયવર્જન અને સ્ટોપના બોર્ડ મારેલા જોવા મળી રહ્યા છે જેના કારણે વાહનોની લાંબી લાંબી કતારો વારંવાર અહીં જોવા મળશે ટેકનિકલ ઇશ્યુના કારણે પુલ બંધ કર્યો હોવાનો નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીનો દાવો કરી રહ્યા છે જેતપુરથી પોરબંદર નેશનલ હાઈવે ઉપર જેતપુરની ભાદર નદી ઉપર આવેલ પુલનું બીજી વખતનું લોકાર્પણ પોરબંદરના સંસદ રમેશભાઈ ધડુકના હસ્તે કરવામાં આવ્યું હતું પાંચ વરસ પહેલાં આ પુલને નવો બનાવવામાં આવ્યો હતો અને માત્ર છ મહિનાના ટૂંકા સમયમાં આ પુલ બિસ્માર થઈ ગયો હતો અને તૂટી ગયો હતો અને લોકો લાંબા સમયથી હેરાન પરેશાન થઈ રહ્યા હતા ત્યારે બે વર્ષ પહેલાં સંસદ રમેશ ધડુકના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું એક વરસ પહેલાં સમારકામ કરેલા રસ્તામાં આજની પરિસ્થિતિ જોઈએ તો ખૂબ જ દયનીય હાલતમાં છે પુલ નબળો હોવાની સામે આવી રહ્યું છે પાંચ વર્ષમાં બે વખત સમારકામ અને એકથી પાંચ વર્ષ સુધી પુલ બંધ રહ્યો હતો ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા બનાવેલ આ રસ્તામાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે એક તરફ તહેવારો સમય નજીક આવી રહ્યો છે આ પુલ રાજકોટ સોમનાથ અને પોરબંદરને જોડતો પુલ છે અહીં તહેવારો સમયે જેતપુર હાઈવે પર લાંબી લાઈનો લાગે છે કલાકો સુધી ટ્રાફિક જામ પણ પહેલાં જોવા મળ્યા છે જો પુલનું સમારકામ વહેલી તકે સરખું કરવામાં નહીં આવે તો વારંવાર આ પરિસ્થિતિનો સામનો રાહદારીઓને વાહન ચાલકોને કરવો પડશે આશીષ પાટડિયા જડેશ ટીવી જેતપુર